અને આ વિસ્તારના લોકપ્રિય નેતા માન્ય શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્ય માન્ય શશિકાંતભાઈ પંડ્યા, માન્ય કીર્તિસિંહભાઈ વાઘેલા, પૂર્વ મંત્રી માન્ય કેસાજીભાઈ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ, શહેરના પ્રમુખ ચંપકભાઈ, ચેરમેન મગનભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, અરજીવનભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થરાદ વિસ્તારના મારા સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે આ વિસ્તારની મહત્વાકાંક્ષી અને સમૃદ્ધિના દ્વાર ખોલતી બંને યોજનાઓ, બંને ખેડૂતલક્ષી આ યોજનાઓ, એક કૃષિ મહાવિદ્યાલયનું 36 કરોડનું ભવનનું લોકાર્પણ અને બીજું 625 કરોડની થરાદ સીપુ પાઇપલાઇનનું યોજનાનો શુભારંભ આજથી થઈ રહ્યો છે. જગતના તાત કહેવાતા ખેડૂતો કૃષિ સંમેલનની સાથે કૃષિ મહાવિદ્યાલય કૃષિના જ્ઞાન વિજ્ઞાન એને નવી દિશા મળવાની છે. પહેલા કહેવત હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, એટલે ખેતી ઉત્તમ ગણવામાં આવી છે. ખેતી, પશુપાલન, આપણો ખેડૂત બાવળાના બળે પરિશ્રમના જોરે જગત આખાની ભૂખ ભાંગનારો ખેડૂત એ ખેતીને ઉત્તમ ગણતા હતા. પરંતુ કમનસીબે ભૂતકાળના શાસકો ખેડૂત અને ખેતી બેની અવગણના કરી, જગતનો તાત રૂવે દિન રાત, આ વાત એમના પાપે થઈ અને ખેડૂત આત્મહત્યા તરફ પ્રેરાણો. પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમની દૂરંદર્શી અને ભારતીય જનતા પાર્ટી માને છે કે ખેડૂત સમૃદ્ધ તો ખેતી સમૃદ્ધ, ખેતી સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ, ગામડું સમૃદ્ધ તો શહેરમાં પૈસો આવશે, તો જ શહેર સમૃદ્ધ થશે, તો જ રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધ થશે. અને એટલા માટે ખેડૂતોની આવક કેમ વધે એની ચિંતા ચર્ચા આ દેશમાં આઝાદીના 70 વર્ષ પછી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી છે. ભાઈઓ બહેનો, અમને ખબર છે કે ગુજરાતના ખેડૂતના બાવળામાં એટલું જોર છે કે જો એને પાણી અને વીજળી સમયસર મળે તો દુનિયાની ભૂખ ભાંગી એટલું ધાન પેદા કરે કે દુનિયાની ભૂખ ભંગાઈ જાય. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સિંચાઈ અને ઉર્જા ઉપર ધ્યાન આપીને ગામડાઓને 24 કલાક લાઈટ, ખેડૂતને નિયમિત 8 કલાક લાઈટ અને ખેતી માટે પાણી, પીવા માટે પાણી, પાણીનો દુકાળ એ ભૂતકાળ બને એ દિશામાં રાજ્યએ, સમગ્ર રાજ્યમાં સરકારે કરોડો રૂપિયાના ખર્ચે 90 પાણી મોભે ચડાવવા 500 કિલોમીટર દૂરથી આ સીપુ પાઇપલાઇનમાંથી પાણી જવાનું છે નર્મદાનું. આ વાત, આ ભગીરથ પ્રયત્ન આ સરકારે કર્યા છે. ભાઈઓ બહેનો, પાણી અને વીજળી એ અતિ મહત્વની છે અને એટલા માટે ખેડૂતને દિવસે વીજળી મળે એના માટે મારી સરકારે પ્રયત્ન શરૂ કરી દીધો છે. તબક્કા વાઇઝ 3 વર્ષમાં નવા ટ્રાન્સફોર્મરો
નવી લાઈનો સોલાર વીજળીના આધારે ખેડૂતને સવારે વીજળી મળે, એટલે રાત્રે ઉજાગરા ન કરવા પડે, દિવસે વીજળી મળે, સવારના સૂરજ ઉગે અને મોડામાં મોડા રાત્રે 8 વાગે ત્યાં સુધીમાં ખેડૂત પોતાનું કામ પૂરું કરી અને રાત્રે નિરાતે આખા દિવસની મજૂરી કરી હોય એ શાંતિથી સૂઈ શકે, એટલા માટે સરકાર ખેડૂતોની આ પીડાને જાણીને રાત્રે ઉજાગરા ન કરવા પડે અને દિવસે વીજળી મળે એ માટે સરકાર હવે આગળ વધી રહી છે. હમણાં જે વાત થઈ ફિલ્મ જોઈ, આપણે બધા વર્ષો પહેલા જાણતા હતા બનાસકાંઠા, ધૂળ ઉઠતી, ડમરીઓ ચડતી, સુખો ભટ પ્રદેશ. આજે પાણી પહોંચવાથી આ પ્રદેશ હવે સુખી સમૃદ્ધ પ્રદેશ તરફ આગળ વધી રહ્યો છે. પાણી વિકાસની પૂર્વ શરત છે, પાણી વગર વિકાસ શક્ય નથી. પછી એ ખેડૂતને પાણી જોશે, શહેરોના વિકાસમાં શહેરોને પાણી જોશે, કારખાનાઓને પાણી જોશે, પશુપાલકોને ઘાસચારા માટે પાણી જોશે. આ વાતને અમે સારી રીતે જાણીને પાણીને પારસમણિ તરીકે સાચા અર્થમાં સમૃદ્ધિ આવે એટલા માટે છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવાનું કામ સરકારે પ્રથમ પ્રાયોરિટી લઈને કર્યું છે. બનાસકાંઠામાં 3 મોટી યોજના સુજલામ સુફલામ હેઠળ આપણે ચાલુ કરી છે. ચાંગા દાંતીવાળા પાઇપલાઇન એ ટૂંક સમયમાં પૂરી થવાની છે. થરાદ સીપુ પાઇપલાઇનનું આજે ખાતમુહૂર્ત કર્યું છે, એ પણ આવતા માર્ચ મહિનામાં પૂરું થઈ જશે. અને કસરા દાંતીવાળા પાઇપલાઇન, કસરા દાંતીવાળા પાઇપલાઇન પણ આપણે કરવી છે આવતા વર્ષમાં. એના માટે પણ આપણે આગળ વધીને બનાસકાંઠામાં ઠેર ઠેર પાણી પહોંચે આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર આગળ વધી રહી છે. ભાઈઓ બહેનો, આ સરકાર ગરીબ પીડિત ગામડું ખેડૂત મજદૂર એની સરકાર છે અને એટલા માટે સરકાર બધા સંસાધનો એ ગામડું ખેડૂત ગરીબ એના ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે અને એટલે જ આપણું ગુજરાત આજે પ્રગતિ કૂદકે ને ભૂસકે કરી રહી છે. હમણાં જે પરબતભાઈએ વાત કરી કે ખેડૂતોને પડખે મારી સરકાર કાયમ ઊભી રહી છે ને ઊભી રહેશે. બનાસકાંઠાના પૂર વખતે તાબડતોબ 1500 કરોડ ફાળવીને સરકારે બનાસકાંઠાને બેઠું કરવા માટે મદદ કરી. દુષ્કાળ આવ્યો ત્યારે આ સરકારે 96 તાલુકાઓને 73,000 રૂપિયા આપીને દુષ્કાળમાં ખેડૂતોની પડખે સરકાર ઊભી રહી પહેલી વખત આ પેકેજ આપવામાં આવ્યું. 4 ઇંચનો નિયમ છે, 4 ઇંચથી વધારે વરસાદ પડે તો એને સહાયતા ના મળે, એ નિયમને બાજુએ મૂકીને સરકારે ખેડૂતોની પીડાને ધ્યાનમાં રાખીને નિયમમાં બદલ કરીને સહાયતા કરી છે. માવઠાને કારણે તકલીફ પડી, રાજ્યમાં પહેલી વખત માવઠામાં 3800 કરોડનું પેકેજ. ન ભૂતો, ભવિષ્યની ખબર નથી, કદી ભૂતકાળમાં આવડું મોટું પેકેજ કોઈ સરકારે નથી આપ્યું, એ મારી સરકારે આપ્યું છે. અને ભાઈઓ બહેનો, ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા લોકો ખેડૂતોના નામે વાતો કરે છે. તમારી સરકારો હતી ત્યારે ટેકાના ભાવ કોઈ દી તમે ખરીદી નહોતી કરી,
છેલ્લા ત્રણ વર્ષમાં મારી સરકારે 9,300 કરોડ રૂપિયાની ખરીદી કરીને ખેડૂતોએ કરેલી આખું વર્ષ મજૂરી એડે ન જાય, પરસેવો એનો એ પાણી ન થઈ જાય એની ચિંતા કરીને, ટેકાના પૂરતા ભાવ આપીને ખેડૂતોની પડખે સરકાર રહી છે. નરેન્દ્રભાઈએ કિસાન સન્માન નિધિમાં દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોને આપ્યા છે, અને એ પણ સીધા બેંક એકાઉન્ટમાં. રાજીવ ગાંધી કહેતા કે રૂપિયો મોકલું છું, 85 પૈસા ખવાઈ જાય છે. કોણ ખાઈ જતું તું? કોને વ્યવસ્થાઓ એવી ઊભી કરી હતી કે જેને કારણે આ ભ્રષ્ટાચાર થતો હતો? હવે મોદીની સરકાર અને મારી સરકાર નિર્ણય કર્યો છે કે સીધા બેંક એકાઉન્ટમાં પૈસા જાય, રૂપિયો મોકલી છી સવાયું કામ થાય, 85 પૈસા નહીં, 1 પૈસો પણ ન ખવાય એની ચિંતા કરીને આ વર્ષે પણ 45 લાખ ખેડૂતો સીધા પૈસા ખાતામાં, કોઈ ફરિયાદ નથી આવી. ટેકાના ભાવથી ખરીદી કરી સીધા પૈસા ખાતામાં 9,000 કરોડ રૂપિયા, કોઈ ફરિયાદ નથી. માવઠાના પૈસા સીધા ખાતામાં, કોઈ ફરિયાદ નથી. આ વાત અમારી અને આગલી સરકારો વચ્ચેના ભેદ ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ છું. સાચા અર્થમાં પ્રજાના સુખે સુખી, પ્રજાના દુખે દુખી, આ વાતને ધ્યાનમાં રાખીને સત્તા એ સેવાનું સાધન છે, સત્તા માણવાનું સાધન નથી. લોકોએ આપેલી જવાબદારી એની પૂર્ણ સભાનતાપૂર્વક કામ થાય, સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરીને બધાને સાથે રાખીને સરકાર કામ કરી રહી છે. આપ સૌને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ થરાદ સીપુ પાઇપલાઇન એ આવનારા દિવસોમાં ખેડૂતોની નવી પેઢી એને સુખી સમૃદ્ધ કરવા માટે ખૂબ ઉપયોગી બનશે. અને આ કૃષિ વિદ્યાલય કોલેજ એ પણ નવી પેઢીને નવા પડકારો ઝીલવા માટે કટિબદ્ધ કરશે એવી શુભભાવના સાથે, શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. હલો, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આપે કૃષિ મહાવિદ્યાલય સંકુલ થરાદ અને થરાદ સીબો પાઇપલાઇન યોજનાના શુભારંભમાં આવી આપનો માહિતીસભર વક્તવ્ય માટે. અને હવે માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર આર કે પટેલ સાહેબને હૃદયપૂર્વક વિનંતી કરું કે આપણે આંગણે પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને મમેન્ટો એટલે કે સ્મૃતિચિહ્ન આપી અર્પણ કરે. માનનીય કુલપતિ સાહેબ, માનનીય